के आज की वार्ता फांस मुझे पसंद करी होती शु कारण तो आप वार्ता के बन कारण को के मने वार्ता मधी जे अभी करी गई है जे बात एक दैट इज दैट के वो इम्पोर्टेंट चीज जरे छोकरियों ग्रोन अप थती हो युवान हो सपनाओ हो भणवू हो એ વખતે જ્યારે એમને મોકળાશ નથી મળતી ને જ્યારે એમના સામાજિક દબાણ હેઠળ કે કોઈ પણ પ્રકારના કારણ હોય છે જ્યારે એમને ખીલવાની એમને ગ્રો કરવાની જ્યારે તકો નથી મળતી અને કમિટેડ કોઈ પણ જાતના રિલેશનશીપમાં આવી જાય અને પછી એ રિલેશન્સ એવા કોઈ જગ્યા પર હોય કે જ્યાં તમને પાછું ગ્રો થવાના ચાન્સ પાછા એકદમ નીલ થઈ જાય જેનો સંબંધથી આપણને પ્રોબ્લેમ નથી પણ ગ્રો થવું ઇટ્સ ઇમ્પોર્ટન્ટ તમે ત્યાં પણ થઈ શકો તો કંઈ ખોટું નથી ત્યાં પણ તમારી એ વાતને એટલી જ સરસ રીતે લેવામાં આવે તો બહુ જ સરસ એટલે ધ મેઇન ઇમ્પોર્ટન્ટ એ છે કે એ મોકળાશ ગમે ત્યાં મળવી જોઈએ દીકરીઓને તો ખાસ મળવી જોઈએ જેથી એ ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે ઇન્ડિપેન્ડન્ટ થવું એટલે એટલું ઇકોનોમિકલી નહીં યુ નો બધી જ રીતે ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે કોઈપણ વાર્તા જ્યારે આપ પસંદ કરો છો કહેવા માટે પછી એને જ્યારે કન્સીવ કરો છો પછી જ્યારે નરેશન કરવાની વાત આવે છે ત્યારે આ એક સમય મર્યાદા આપણે રાખ્યું છે કે 9 મિનિટમાં તમારે પ્રાપ્ત કરવાની તો તમને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે જે ભાવ તમારે વ્યક્ત કરવો હોય છે વાર્તામાં એ કદાચ સમયગાળામાં નથી કરી શકતા એવું તમને ફીલ થાય છે ભાવ તો ડેફિનેટલી આઈ ટ્રાય કે 9 મિનિટ હોય કે 15 મિનિટ હોય આઈ ટ્રાય કે એ આવરી લો મેક્સિમમ વધુ ઓછું હોઈ શકે થયું હોય કદાચ વધુ ઓછું પણ આજની વાર્તામાં તો ડેફિનેટલી મને જે ભાવ કન્વે કરવો હતો સરદય મિત્રો એ ડેફિનેટલી આવરી લેવા લીધું છે કે આવરી લેવાયો છે પણ પાછળની વાર્તાઓમાં બની શકે કે ક્યાંક ને ક્યાંક એવું છૂટી ગયું હોય કેવું હોય બની શકે પણ એવું કંઈ ખાસ નથી પણ હા સ્ટ્રગલ છે ચોક્કસ ટાઈમને લઈને સ્ટ્રગલ ચોક્કસ છે પણ ડેફિનેટલી યુ નો દરેક એક વાતની એક બોડી હોય એક સ્ટ્રક્ચર હોય ને વી હાવ ટુ યુ નો ફિટ ઇન ટુ દેટ સો વી હાવ ટુ ડુ દેટ અને આપનું આ બીજું વર્ષ સાહિત્ય મિત્ર તરીકેનું છે અને આપ જ્યારે જોડાયા સંગીતની સાથે અને સાહિત્ય મિત્ર બનવાનું નક્કી કર્યું આપણે તો જે પણ આપના એક તમે કંઈક વિચારીને જોડાયા છો કે મારે વાર્તાઓ કહેવાની છે મારે કેવી વાર્તાઓ હું એ વાર્તાઓ કહીશ તો મારામાં શું વ્યક્ત કરવા માગું છું જે હું આમ જનરલી નથી કરી શકતી તો એ જે આપણે વિચાર્યું હતું અને આજે આપ છો આ સાહિત્ય મિત્ર તો કેટલું આપ અચીવ કરી શક્યા છો એ આવું કંઈ ડિફાઈન તો મેં નહોતું વિચાર્યું કારણ કે સોરી આવું એવું કંઈ છે નહીં કે કંઈ નથી કહેવાયું ને હવે કહેવા મળશે કે એવું કંઈ બસ રીડિંગ તો બહુ એવું કહેવાય ને બહુ જ યંગ એજથી એનો સ્ટુડન્ટ એજથી મને શોખ રહ્યો છે કે મારી ગમતી વાત રહી છે આ એક જ વાત છે જે મને આવડે છે એવું કહું તો ચાલે તો સાહિત્ય મિત્ર તરીકે જોડાઈ તે વખતે એ વાત ચોક્કસ હતી કે જે વાતને લઈને મને અપીલિંગ થાય છે જે વાતને લઈને કંઈક મને ઉગે છે એ વાત ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈકના હાથ નીચે આવે અને એને પણ કંઈક ઉગે અને ઉગશે એ વાતની ચોક્કસ મને મજા આવે છે બે વર્ષથી એટલે આ બીજા વર્ષે પણ હું રહીશ એને મજા મેની મોર યર્સ હું રહીશ મજા એટલે એ વાતની ચોક્કસ મજા છે એ વાતની ચોક્કસ મજા છે કે જો મારામાં કંઈક ઉગે છે એ વાત ડેફિનેટલી યુ નો એવું નથી કે આપણે જ વાંચીએ છીએ યુ નો સાહિત્ય સાથે તો કેટલા બધા જણા જોડાયેલા છે એટલે એવું તો છે જ નહીં પણ ક્યાંક ને ક્યાંક કંઈક છૂટી ગયું છે કોઈ રહી જાય છે કારણ કે હું પણ વાંચું છું તો એવું તો છે ને કે મેં બધું જ વાંચી લીધું હશે બધા જ પ્રકારનું સાહિત્ય વાંચી લીધું હશે સો એટલે ક્યાંક કોઈનું કંઈક રહી જતું હોય તો આપણા થકી એ પહોંચે અને ઉગે
તો એની એનું ચોક્કસ મને એ વાત ચોક્કસ મને સંગીત સાથે જોડાયા પછી મને છે. અને આ સ્વાભાવિક છે કે જેમને સાહિત્યનો રસ છે એ લોકો આપણી સાથે જોડાય છે સંગીતમાં સાહિત્ય મિત્ર તરીકે. પણ તમે એક જનરલ કોઈ એક એવું તમે કહી શકો કે આ જ વસ્તુ છે જે મેજરલી આકર્ષી શકે છે એક સાહિત્ય મિત્રને કે એ લોકો જોડાય સંગીતની સાથે અને આ પ્રકલ્પમાં સાથ આવે એવું કોઈ કંઈક વસ્તુ છે જે તમને લાગે છે કે ધીસ ઇઝ વેરી એટ્રેક્ટિવ અબાઉટ ધીસ હોલ પ્રોસેસ અબાઉટ ધી હોલ પ્રોજેક્ટ? બીજું તો એ છે કે જેને પોતાને ઇવોલ્વ થવું છે, જેને પોતાને કહી શકાય કે પોતાને મળવું છે, સો એ લોકો ડેફિનેટલી એ લોકો માટે ઇટ્સ બેસ્ટ પ્લેટફોર્મ. એને એટલે આને સાહિત્યને કંઈ જરૂર નથી કે તમે સાહિત્ય વાંચતા છો અને તમને રસ હોય જ અને તમે અત્યાર સુધી વાંચ્યું હોય, ઘણા એવા હોય કે ન પણ વાંચ્યું હોય, પણ ડેફિનેટલી જેને અંદરથી એક વાત છે ખબર કે મને હજી મને મળવું છે, મને હજી વધારે વિકસવું છે, હજી વધારે મને જાણવું છે, સૌથી પહેલા તો પોતા, યુ નો, સો એ લોકો ડેફિનેટલી ફોર ધેમ ઇટ્સ અ ગ્રેટ પ્લેટફોર્મ. અમે અનુભવી શકીએ છીએ કે આપ ખુશ છો સાહિત્ય મિત્ર બનીને. હવે કેટલા ખુશ છો આપ? ઊંડા દરિયાની ઊંડાણ જેટલા ખુશ છો કે પછી પર્વતની ઊંચાઈ જેટલા ખુશ છો કે આકાશના વિશાળતા કેટલા ખુશ છો? ઇટ્સ અનલિમિટેડ, મને બહુ મજા આવે છે એટલે તો મેં બહુ મસ્તી કરું છું. ઓકે, થેન્ક યુ ચિત્તનજી ફોર ધીસ સેશન એન્ડ વી આર વેરી હેપી ટુ હેવ યુ વિથ અસ. થેન્ક યુ. વેલકમ યુ ઓલવેઝ. શેર કરો મેં લાંબા સમય સુધી સંગીતની સાથે જોડાવવાની ઈચ્છા છે. ચોક્કસ. થેન્ક યુ સો મચ. થેન્ક્સ.